લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને મહારાષ્ટ્રની સરહદે આવેલ ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે તેર જેટલી ચેકપોસ્ટ શરૂ કરી ન્યાયિક, પારદર્શક અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલની રાહબરી હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાની માર્ગદર્શન હેઠળ તથા કાયદો અને વ્યવસ્થાના નોડલ ઓફિસર નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ અને તેમની ફરજ પરસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ પર 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવાની સાથે 3 જેટલી આંતર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ પણ કાર્યાન્વિત કરી ચૂંટણી લક્ષી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડાંગ જિલ્લો 3 તરફ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલો છે, જેથી અહીં મહારાષ્ટ્રના નવાપુરની સરહદે જામાલા ચેકપોસ્ટ, સરકારની સરહદે ઝાંખરાઈ બારી ચેકપોસ્ટ અને નકટિયા હનવંત ચેકપોસ્ટ તથા નાસિકને અડીને આવેલી ચીંચલી ચેકપોસ્ટ, કંચનઘાટ ચેકપોસ્ટ, સાપુતારા ચેકપોસ્ટ, મારુંગા ચેકપોસ્ટ, બરડા ચેકપોસ્ટ, દગુનિયા ચેકપોસ્ટ અને બારખાંધ્યા ચેકપોસ્ટ ઉપર વન વિભાગના જવાનોની સાથે ડાંગ પોલીસના ચુનંદા જવાનો ચૂંટણીલક્ષી ચેકિંગની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાને અડીને આવેલા પાડોશી તાપી જિલ્લાની સરહદે પેસકાતરી અને બરડીપાડા ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાની સરહદે વધઈ ચેકપોસ્ટ પર પણ પોલીસ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા લો એન્ડ ઓર્ડરના નોડલ ઓફિસર એસજી પાટીલે જાહેર જનતા વાહન ચાલકોને ચૂંટણીલક્ષી સંવેદનશીલ પ્રકારની આ કામગીરીમાં વાહન ચેકિંગ દરમિયાન સહયોગ આપવાની અપીલ કરવા સાથે ફરજ પરના પોલીસકર્મીઓને વાહન માલિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. હેમંત હડસ, ZSTV, સાપુતારા. 2024 લોકસભા ઇલેક્શનમાં સંદર્ભની અંદર ડાંગ જિલ્લાની અંદર 10 ચેકપોસ્ટ જે છે ઇન્ટરસ્ટેટ છે એ ચેકપોસ્ટ તૈનાત કરવામાં આવી છે. એ 10 ચેકપોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ અને GID સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. દરેક પોલીસ અધિક કર્મચારી પાસે બોડીબોર્ન કેમેરા હશે, વોકી ટોકી સેટથી એ લોકો સજ્જ છે. તે ઉપરાંત એમની પાસે પોકેટકોપ મોબાઈલ પણ આપવામાં આવ્યો છે, જે પોકેટકોપ મોબાઈલની અંદર વ્હીકલના જે નંબર્સ હોય તે નાખવામાં આવે અને સર્ચ કરવામાં આવે તો વ્હીકલ માલિકનું નામ અને કોઈ ચોરીનું વ્હીકલ છે કે કોઈ ઇલિગલ વ્હીકલ છે તે પણ ચેક થઈ શકે એમ છે. દરેક ચેકપોસ્ટ ઉપર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ સેન્ટ્રલ હેડક્વાર્ટર આહવા ખાતેથી કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના SP યશપાલ જગાણિયા સાહેબ આ તમામ ચેકપોસ્ટ ઉપર મોનિટર કરી રહ્યા છે. બીજી 3 ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ પણ આવેલી છે મહારાષ્ટ્રના પણ હદમાં જે છે એમાં 3 જિલ્લાઓ જે છે, ખાસ કરીને ધુલિયા, નાસિક અને એ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ પણ એ લોકો એમની વિસ્તારમાં લગાવવામાં આવી છે. તો એ લોકો પણ અહીંથી જે ગુજરાતમાંથી જે વાહનો પસાર થાય છે એ ત્યાં એ લોકો ચેક કરે છે. બંને મહારાષ્ટ્ર અને ગુજરાતના પોલીસના જે હદના જિલ્લાઓ જે છે એના SDPO અને SP લેવલની એક બોર્ડર મિટિંગ પણ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં પણ ફરી પાછું આયોજન થઈ રહ્યું છે, જેથી એબ્સકોન્ડિંગ સ્કોડ અને એબ્સકોન્ડર્સ જેટલા આરોપીઓ જે છે એ તમામ આરોપીઓની માહિતીની આપલે પણ કરવામાં આવી છે. ઇલિગલ લીકર છે કે પછી ઇલિગલ પૈસા જે છે મોટી એમાઉન્ટમાં જો પૈસા હોય તો તે પણ અમે લોકો ચેક કરીને જો એમાં કોઈ ઇલિગલ તત્વ હશે તો જે તે ખાતાને જાણ કરવામાં આવશે. અને આશા છે કે આવનારી જે ચૂંટણી છે 2024ની ગુજરાતમાં 7 મેના દિવસે એનું પોલિંગ છે, તો એ ચૂંટણી ન્યાયી અને એકદમ મુક્ત રીતે થઈ શકે અને લોકો ભય વગર વોટ આપી શકે એવો તમામ બંદોબસ્ત જિલ્લાના SPCA રાખ્યો છે. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો.
શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.